હલો મિત્રો, આજે આપણે એક ઘોડાગાડીનું ગીત શીખવાનો પ્રયત્ન કરીએ. મારા અગાઉના વિડીયોમાં મેં એક ઢીંગલી ગીત મૂક્યું હતું, આપ સૌ એ શીખ્યા હશો. આજે આપણે એક ઘોડાગાડી ગીત જોઈએ. પ્રાથમિક શાળાની અંદર બાળકોને ઘોડાગાડીના ગીતો, જોકરના ગીતો, ઢીંગલીના ગીતો ખૂબ જ ગમતા હોય છે. આ ગીત આપણે સૌથી પહેલાં એનો ઢાળો જોઈએ, પછી એ તાલ સાથે કેમ વાગે છે એ જોઈએ, સ્થાયી અંતરો, અને પછી હું તમને એ શીખવાડવા પ્રયત્ન કરીશ. આપ સૌને જો હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો મારા પૂરા વિડીયો જુઓ, એક થોડું જોઈ અને તમે મૂકી દેશો તો એ પૂરું આપ શીખી નહીં શકો. આપ પહેલાં સાંભળો, એ ઢાળો આપના મગજમાં ઉતારો, અને પછી એ અહીંયા હું જે રીતે દર્શાવું છું એ રીતે આપ જોઈ અને શીખો તો હું માનું છું કે ચોક્કસ આપ શીખી શકો છો. તો જોઈએ ઘોડાગાડી ગીત. પહેલી સ્થાયી અને અંતરો આપણે જોયો, આ જ રીતે બધા જ અંતરા વાગે છે. હવે આપણે શીખીએ સૌપ્રથમ પહેલી કડી. ગીતની પહેલી કડી છે એને સ્થાયી કહેવામાં આવે છે, જે વારંવાર ગીતની અંદર રિપીટ થતી હોય છે. તો એ કઈ રીતે વાગે છે? પહેલી કડી છે ઘોડાગાડી ઘોડાગાડી, ઘોડાગાડીમાં બેસો મારા માડી. ઘોડાગાડી ફરી વખત આપણે એકદમ સ્લોલી અહીંયા હું બતાવવાનો પ્રયત્ન કરું છું. આપ એ રીતે જોશો અને પ્રેક્ટિસ કરશો તો આ ગીત સારી રીતે આપ વગાડી શકશો. ઘોડા ગાડી ઘોડા ગાડી ઘોડા ગાડી માં બેસો મારા માડી, પમ ફરી વખત જોઈએ. ઘોડા ગાડી ઘોડા ગાડી, જો અહીંયા ધ ઉપર હોલ્ટ કરવાનો છે, પ મ પ ધ પ મ પ ધ પ મ પ ધ સા ની કોમન છે, ધ પ ધ પ મ. જો સી શાર્પથી આપણે જોઈએ તો એની સરગમ છે એ ની છે, એ કોમળ તરીકે આપણે ઉપયોગ કરશું. ખરેખર તો પહેલી કાળી બરાબર ત્રીજી કાળી એ રીતે છે, પણ ઊંચેથી આપ આ રીતે લઈ શકો. પધ પમ
આગળ નહીં અંતરો છે, અંતરાની પહેલી લાઈન છે, માં માં તુજને દૂર દેશ લઈ જાઉં, ફરી વખત જોઈએ, પછી ફરી પાછું સ્થાયી છે એ પહેલા આપણે જેમ શીખ્યા એ જ રીતે. ફરી વખત સ્થાયી અને અંતરો બંને આપણે જોઈ લઈએ. થોડા ગાડી થોડા ગાડી થોડા ગાડી મમે તો મારા માડી મામા તુજને દૂર દેશ લઈ જાઉં મામા તુજને દૂર દેશ લઈ જાઉં સિંધુ પછીનો અંતરો છે, શબ્દો છે, મામા તુજને ચંદ્રલોક લઈ જાઉં, રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ બદલાવું. આ ગીતની સાથે સાથે આ વારના નામ જોડાયેલા છે, એટલે બાળકોને 1-4 ધોરણના બાળકો હોય તો એને અઠવાડિયાના નામ છે, રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એ છે એ આ રીતે. અને 7 ગ્રહો જે ગ્રહો પણ છે એ પણ માહિતી આપણે એને આપી શકીએ છીએ.
પછીનો એક લાસ્ટ તંત્ર છે, મામા તુજને પરિલોક લઈ જાઉં, રંગબેરંગી પાંખો વાળી એક પરી લઈ આવું, તેને બનાવું તારી નાની લાડી. મામા તુજને પરિલોક લઈ જાઉં, મામા તુજને પરિલોક લઈ જાઉં, રંગબેરંગી પાંખો વાળી એક પરી લઈ આવું, રંગબેરંગી પાંખો વાળી એક પરી લઈ આવું, તેને બનાવું તારી લાડી. મિત્રો, આ ત્રીજા અંતરાની અંદર જે એક પરી લઈ આવું એનું થોડું વેરિએશન અહીંયા આપવા પ્રયત્ન કર્યો છે. જે આગળના બે અંતરમાં એ રીતે નથી, તો અહીંયા થોડો એ વેરિએશન છે. અને પછીની કડી છે, તેને બનાવું તારી નાની લાડી, તેને બનાવું તારી નાની લાડી, ફરી પાછી સ્થાયી છે એ આપણે લઈ લેશું. થોડા ગાડી ફરી આખું ગીત છે એ કહેરવા તાલની અંદર આપણે એક વખત જોઈ લઈએ. થેન્ક યુ મિત્રો, ગીત શીખો, સંગીત શીખો, કંઈ આપને શીખવામાં તકલીફ હોય તો કોમેન્ટ લખો. તમને જો મારા વિડીયો ગમતા હોય તો અન્યને શેર કરો અને સંગીત શીખી જીવન આનંદ મેળવો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.